સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નગરપાલિકા સંચાલિત એક પછી એક ગાર્ડનની દુર્દશા જોવા મળી રહી છે અને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ગાર્ડનની હાલ તો જાળવણીના અભાવે ગાર્ડન પાછળ કરેલો ખર્ચ પણ માથે પડ્યો છે। પ્રાંતિજ ખાતે નગરપાલિકા હસ્તક આવેલ ગાર્ડન છેલ્લા છ મહિનાથી એક પછી એક ગાર્ડનની દુર્દશા સામે આવી રહી છે। પહેલા સેટ પી એન્ડર હાઈસ્કૂલ, પછી હનુમાન ચોક અને ભાખરિયા બસ સ્ટેશન પાસે તો આખાને આખા ગાર્ડન ગાયબ થઈ ગયો છે અને લારી કલ્લાની જમાવટ થઈ ગઈ છે। તો નાની ભાગોર ખાતે આવેલ જૂની મામલતદાર કચેરી રોડ પાસે પણ લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ગાર્ડનમાં પણ હાલ તો જંગલી ઘાસની સાથે આકરા ઉગી નીકળ્યા છે અને ગંદકી પણ જોવા મળી રહી છે। ત્યારે હાલ તો એવું લાગી રહ્યું છે કે પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઈ પટેલને ગાર્ડનના પ્રત્યે જાણે પ્રેમ ના હોય તેમ ગાર્ડન પાછળ ખર્ચ જાળવણીનો એક પણ રૂપિયો ખર્ચ કરવામાં આવતો નથી અને એક પછી એક ગાર્ડનની દુર્દશા સામે આવી રહી છે। સંજય રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ।